માળિયાડી તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કૃષિમંત્રીને સંબોધન કરી માળિયાડીના મામલતદાર કે વાળાને આપ્યું હતું. આવેદનપત્ર આપી કરી હતી રજૂઆત. માળિયાડી તાલુકામાં પાછોતરા વરસાદ વધારે પડતા મગફળી વધુ ડેમેજ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થતા ડેમેજ મગફળી માટે હળવો નિયમ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે. હાલ આ વિસ્તારમાં ઉરિયા ખાતરની અછત હોવાથી આ માળિયાડી તાલુકાના જગતના તાત હેરાન પરેશાન છે. સરકાર આ વિસ્તારમાં વહેલી તકે ખાતરની ફાળવણી કરે તેવી માંગ કરી છે. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના. ભારતીય કિસાન સંઘ પ્રમુખ માળિયાહાટીના, અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારા તાલુકાની અંદર કમોસમી વરસાદને હિસાબે રોડવામાં સોટ જે ધૂળ છે એ હિસાબે ગુસ્કો જે રિજેક્ટ કરે છે કડક નિયમોના કારણે નાફેડ બે, તો એમાં નિયમો હળવા કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી કે જે આ ખરીદી અંદર જે મંડળી અને ખેડૂતોનો ઘસર થાય છે તો કડક નિયમો હિસાબે અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે. કૃષિમંત્રીશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપ્યું છે. જુંજિયા પૂર્વ તાલુકો વધુ પ્રમુખ માળિયા ખેડૂત આગેવાન. અમારા માળિયા તાલુકામાં ગત ઓક્ટોબર માસમાં સતત 20 દિવસ પડેલા વરસાદને કારણે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયેલો હતો એમાં જે વરસાદ થયો એને કારણે ડેમેજ અને હાથે માંડવી પાડી એને કારણે જે માંડવી દોડવાની સાથે માંડવીમાં માટી જોડાયેલી આવે છે. હવે એને કારણે ગુજકો માસોલ સંબંધિત મંડળી અને નાફેડના અધિકારીઓ એ માંડવી રિજેક્ટ કરે છે. રિજેક્ટ કરવાને કારણે કાયમી માટે 10 થી 20 ખેડૂતો મગફળી લઈ અને ઘરે વૈયા જાય. અત્યારે કુદરત તો રૂઠા કે આ માવઠું પીડ્યું છે, પણ સરકાર પણ રૂઠી એવું વાતાવરણ હોય, જગતના તાતને ન્યાય મળે એના માટે થઈને કૃષિમંત્રીશ્રી અને ગુજરાત સરકાર અમારી ખાસ વિનંતી છે કે આવનારા દિવસોમાં આ નિયમો હળવા કરી અને ડેમેજનું પ્રમાણ જ્યાં વરસાદ થયો છે ત્યાં આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેમેજનું પ્રમાણ અને આ માટીમાં થોડીક બાંધછોડ કરી નિયમો હળવા કરી અને દરેક ખેડૂતની માંડવી ટેકાના ભાવે સરકારના જે ટેકાના ભાવ છે એમાં જાય એવી એવા માટે અમે આવેદનપત્ર આપ્યું. આવનારા દિવસોમાં અમને આશા છે કે ગુજરાત સરકાર આ બાબતમાં નિર્ણય લઈ અને માળિયા તાલુકાના ખેડૂતને ન્યાય આપશે.